પરમાત્માનો અભિષેક ઇન્દ્રો અને દેવતાઓ મળીને જયારે કરે છે ને ત્યારે એમના ભાવ તરફ જો નજર કરો તો ખબર પડે. હમ પરમાત્મા કે આગે દિયે જલાએ, પરમાત્મા કી પુષ્પ પૂજા કરે તો ભી આપકો વિરાદ ના. ઓર આપકે યહાં જબ શાદી કા પ્રસંગ હોતા હૈ, લાઇટિંગ કિતની હોતી હૈ બોલીએ, ફૂલો કે હાર કિતને લગાએ જાતે હૈ બોલીએ. મેં યહાં તક કહેના ચાહતા હું કે જો અપને જીવન મેં કભી વનસ્પતિ કા ઉપયોગ ના કરે, કચ્ચે પાણી કા ઉપયોગ ના કરે, ઉને કભી પરમાત્મા કી જલ પૂજા ઓર ઉને કભી પરમાત્મા કી પુષ્પ પૂજા કરને કી જરૂરત નહીં હૈ. ખુદ કે લીએ સબ કુછ કરને કા, ભગવાન કે લીએ જબ કરને કી બાત આવે તો વિરોધ કરને કા, યે કહાં કા ન્યાય. ભગવાન ને દેવતાઓ અભિષેક કરવા લઈ ગયા છે, અને જે પ્રભુ નો અભિષેક થાય છે, અભિષેક દેખાય કભી ગિરનાર કે ઉપર? જરા જાકે દેખો ગિરનાર કે ઉપર કૈસા અભિષેક હોતા હૈ. પ્રભુ કા અભિષેક નહીં હોતા હૈ, હમારે મિથ્યાત્વ કા અભિષેક હોતા હૈ. મિથ્યાત્વ કી ધૂલ દૂર હો જાતી. દેવતાઓએ પ્રભુનો અભિષેક કર્યો છે. અભિષેક પાણીનો, પાણીની વિશેષતા છે ત્રણ. પાણી શીતળ હોય, પાણી નિર્મળ હોય, પાણી કોમળ હોય. ભગવાનનો અભિષેક કરો ત્યારે આ વિચાર કરો, તમારો અભિષેક કરું છું પ્રભુ, મારી ખોપડી બહુ ગરમ છે, આ શીતળ જળથી કરું છું, મારો સ્વભાવ ઠંડો થાય. નિર્મળ જળથી કરું છું, મારા મનના મેલ નિર્મળ થાય. અને કોમળ એવા જળથી કરું છું, મારા પરિણામ કોમળ થાય. ભગવાનનો અભિષેક કરી પાછા આવ્યા છે. ભગવાન 12 દિવસ પૂરા થયા, નામકરણનો વિધિ થયો, અને એ વખતે પ્રભુનું નામ શું પાડશું એનો વિચાર ચાલે છે. ભગવાન કા નામ ક્યાં હૈ? પાર્શ્વ. પાર્શ્વ ક્યું હૈ યે બતાઈએ જલ્દી સે. રાત કા સમય થા, જબ માં કે પેટ મે ભગવાન કા ગર્ભ થા. પાસ મે સે બડા સર્પ ચલ રહા હૈ, મવામા કા હાથ લંબા હૈ. જૈસે હી સર્પ નજદીક મે આયા, તો અશ્વસેન કા હાથ ભી લંબા હૈ. મવામા ને દેખા કે અશ્વસેન કે હાથ ઉપર સે યે સર્પ ચલા જાય, કહીં ડંખ ન દે દે, તો માં વામા ને હાથ ખડા કર દિયા. જગ ગયે, ક્યો મેરા હાથ ખડા કર દિયા સર્પ? એસી કાલી રાત મે આપકો કૈસે પતા ચલા સર્પ? ભગવાન કે પ્રભાવ સે, ઓર તબ સે હી નક્કી કર દિયા, પાસ મે સે સાપ ગયા થા, ઇસલિયે ઇસ બચ્ચે કા નામ. સાપ ગયા તો ભી ભય ન રહા, પાસ મે સે સાપ ગયા તો ભી ભય ન રહા, ઇસલિયે યે બચ્ચા કા જબ જન્મ હોગા તબ નામ ક્યા રખેંગે? પાર્શ્વ. ભગવાન નું નામ પાર્શ્વ પાડવામાં. 24 એ 24 ભગવાન ના નામ ની પાછળ કથા છે. દરેક ના નામ મિનિંગફુલ છે. તમારા તો નામ બોલવા જેવા નથી. આપણે વડીલો ના નામ તો હજી સમજ્યા, પણ નવી પેઢી જે આવી છે, એક એક ના નામ પૂછે તો ખબર પડે ક્યાં નામ હૈ એક એક કા. મેને ઘાટકો પર મેં એક લડકા મિલા, ક્યાં નામ? જેનિલ. મેરે દો ભાઈ હૈ, ફેનિલ ઓર કેનિલ. મેરી 3 સિસ્ટર હૈ, સિમ્પલ, ડિમ્પલ ઓર ટિમ્પલ. મેને પૂછા ઇનકા મીનિંગ, આઈ ડોન્ટ નો. ઓર અબ તો જાપનીઝ, ચાઇનીઝ ઓર જર્મનીઝ નામ આતે હૈ. જૈસે ડીઝ પણ ચાઇનીઝ આઈ હૈ ના, ઇસ તરહ નામ ભી ચાઇનીઝ આતે હૈ. નામ મીનિંગફુલ હોને ચાહીએ. નામ રખતે તો શ્રીપાલ ઓર મૈના. જબ ભી યાદ આતી હૈ શ્રીપાલ ઓર મૈના કી, પતા ચલતા હૈ શ્રીપાલ ઓર મૈના ને નવપદ કી ઓલી કી. ઓર હમ શ્રીપાલ ઓર મૈના હોતે હુએ ભી નવપદ કી ભલે ઓલી ના કરે, નવરાત્રિ કે ગરબા તો ન જાય. નામ પૂજા હોય, અને બેન ક્યારે પૂજા કરવા જતા જ ના હોય. હા, ઘણી વખત નામ હસમુખ ભાઈ હોય, રોતા જ હોય આખો દાડો. અને નામ શાંતિલાલ હોય, અશાંત અશાંત અશાંત. કેટલી વાત કરું, અમદાવાદમાં સુખીપુરા વિસ્તાર છે, પાલડીમાં બધી ઝુંપડપટ્ટીઓ જ છે, અને જુહુમાં એક ગરીબદાસ સોસાયટી છે, બધા કરોડપતિઓ જ ભરાયા સોસાયટી. ગરીબદાસ લોક કોણ? કરોડપતિ. કોન્ટ્રાસ્ટ ચલતા હૈ. ભગવાન નું નામ પાર્શ્વકુમાર પાડવામાં આવ્યું. બોલ પાર્શ્વકુમાર કી.